હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને કોબીસ બટાકાનું કોરું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી બતાવીશ. સિઝનમાં મળતું કોબીસ ઘણું સરસ લીલા પાનવાળું હોય છે અને એનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. કોબીસને યુઝ કરીને ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકાય, પણ કોબીસ બટાકાનું શાક બનાવવું હોય તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કોબીસ બટાકાનું શાક બનાવવા માટે મેં અહીં 2 નંગ આ રીતના નાની સાઇઝના કોબીસના દડા લીધા છે અને વજનમાં એ લગભગ 1/2 કિલો જેટલા છે. સિઝનમાં મળતું કોબીસ આ રીતના સરસ કૂણા પાનવાળું અને ગ્રીન કલરનું હોય છે. આવા કૂણા પાનવાળું કોબીસ ઘણા ઓછા ટાઈમમાં કૂક થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ ઘણો સારો લાગે છે. હવે એની સાથે મેં અહીં 1 નંગ મોટી સાઇઝનો કાંદો લીધો છે. કાંદાની છાલ કાઢીને પાણી વડે વોશ કરીશું અને ત્યારબાદ એને બારીક કાપી લઈશું. 1 નંગ મોટી સાઇઝનો બટાકો લીધો છે. બટાકાની પણ છાલ કાઢીને પાણી વડે વોશ કરીશું અને ત્યાર પછી એને ચોરસ ટુકડામાં કાપી લઈશું. 1 નંગ મોટી સાઇઝનું ટામેટું લીધું છે. ટામેટાને પાણી વડે વોશ કરી લીધું છે તો એને એક અલગ વાસણમાં બારીક કાપી લઈશું. હવે સૌથી પહેલાં કાંદા અને બટાકાની છાલ કાઢીને બારીક કાપી લઈશું અને કોબીસને પણ બારીક કાપી લઈશું. શાકમાં નાખવા માટે મેં અહીં 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો લીધો છે. સાથે જોઈશે સૂકા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ. શાકમાં નાખવા માટે 1 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા અને લીલું લસણ લીધું છે. હવે શાક બનાવવા માટે કોબીસને આ રીતે કાપી લીધું છે, વધારે બારીક પણ નહીં અને વધારે મોટું પણ નહીં. બટાકાની છાલ કાઢીને પાણી વડે વોશ કરી લીધું અને ત્યારબાદ એને આ રીતે કાપી લીધું છે અને ત્યારબાદ એને આ રીતે કાપી લીધો છે. ટામેટાને 1 નાની કટોરીમાં અલગથી કાપી લીધું છે. હવે આ બધા જ શાકભાજીને પાણી વડે વોશ કરીને આ રીતે કાપી લીધા છે તો એને યુઝ કરીને શાક બનાવીશું. કોબીસ બટાકાનું શાક બનાવવા માટે ગેસ ઓન કરીને 1 કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીને કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગી છે તો હવે કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું એટલે એમાંથી રાઈ ફૂટીને બહાર ન આવે. હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં કાપેલા કાંદા અને બટાકા એડ કરીને મિક્સ કરીશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું અને કાંદા અને ટામેટાને 5-7 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે લગભગ 5-7 મિનિટ થઈ ગઈ છે તો કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને કાંદા અને ટામેટામાં સ્પૂન વડે હલાવી લઈશું. હવે એમાં બારીક કાપેલું ટામેટું એડ કરીને મિક્સ કરીશું અને કઢાઈને ફરી ઢાંકણ લગાવીને કવર કરીશું. 5 મિનિટ માટે ટામેટાને પણ કૂક કરી લઈશું. હવે 5 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને વેજીટેબલ્સમાં સ્પૂન વડે હલાવી લઈશું. ટામેટું ચરીને નરમ થઈ ગયું છે તો હવે એમાં આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો એડ કરીશું. સાથે એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન કરતાં ઓછી હળદર અને 5 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. મસાલાને વેજીટેબલ્સની સાથે 2 મિનિટ માટે હલાવતા રહીને સાંતળીશું. હવે એમાં કાપેલું કોબીસ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. કોબીસમાં પાણીનો ભાગ ઘણો વધારે હોય છે એટલે હમણાં જે આ કોબીસની ક્વોન્ટિટી દેખાય છે એ થોડી વાર રહીને 1/2 થઈ જશે. હવે કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું અને કોબીસને 5 મિનિટ માટે કૂક કરીશું. 5 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં સ્પૂનની મદદથી હલાવી લઈશું. તમે જોઈ શકો છો 5 મિનિટ પછી કોબીસની ક્વોન્ટિટી બિલકુલ 1/2 થઈ ગઈ છે. તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીને કોબીસના શાકને ઢાંક્યા વગર આ રીતે થોડી વારે હલાવતા રહીને કૂક કરીશું. હવે આ શાક રેડી થઈ ગયું છે તો એમાં બારીક કાપેલા લીલા ધાણા અને લીલું લસણ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે આ કોબીસ બટાકાનું શાક રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને શાકને સર્વ કરવા માટે 1 સર્વિંગ ડીશમાં કાઢી લઈશું.
શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ ડીશમાં કાઢી લીધું છે. ઉપરથી બારીક કાપેલા લીલા ધાણા અને લીલું લસણ નાખીશું. તમે જોઈ શકો છો કોબીસ બટાકાનું શાક ઘણું સરસ બન્યું છે. એનો દેખાવ પણ ઘણો સારો છે અને એમાં જે પ્રમાણથી મસાલા એડ કરવામાં આવ્યા છે એને લીધે એ ટેસ્ટમાં પણ ઘણું સારું બન્યું છે. આ રીતે કોબીસ બટાકાનું શાક રેડી કરીને લંચમાં નહીં તો ડિનરમાં ગરમ ગરમ જુવારનો રોટલો, રોટલી કે ભાખરી સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે છે. બપોરના લંચ માટે આ રીતે કોબીસ બટાકાનું શાક રેડી કરવું, સાથે ગરમ ગરમ જુવારના રોટલા કે રોટલી બનાવવી અને સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત બનાવીને ખાવામાં આવે તો પણ ઘણું સારું લાગે છે. આ રીતે કોબીસ બટાકાનું શાક રેડી કરવામાં આવે તો ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે. તો આ કોબીસ બટાકાના કોરા શાકની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.